ડિંડોલી મેઇન રોડ પર સાઈ પોઈન્ટ ખાતે પાલિકા દ્વારા ગત શુક્રવારે સાંજે ટ્રાફિક સર્કલ બનાવાયું હતું, પરંતુ શનિવારે બપોરે ટ્રાફિક પોલીસને તેને તોડી પાડતા વિવાદ થયો છે. પાલિકાએ સાઈ પોઈન્ટ સર્કલનું સ્પોન્સર પ્રવેશવા એટલે કે પ્રાયોસા બિલ્ડરને ફાળવતર ત્યાં ટ્રાફિક આઇલેન્ડ બનાવવાનું આયોજન છે, જેથી સર્કલ બનાવી રહ્યું હતું પરંતુ ટ્રાફિક પોલીસને નડતરૂપ જણાતા તે સર્કલને દૂર કરવામાં આવ્યું છે, જેને કારણે આગામી દિવસોમાં વિવાદ થાય તો નવાઈ નહીં. સુરત શહેરમાં હાલ અનેક વિસ્તારો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયંત્રણ કરવામાં પણ ભારે માથાકૂટ કરવી પડતી હોય છે. તે ડિંડોલી ખાતે મનપા દ્વારા ટ્રાફિક આઇલેન્ડ બનાવાયો હતો, જેથી ત્યાં ભારે ટ્રાફિક થતી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા ડિંડોલી ખાતે આવેલા સાઈ પોઈન્ટ ખાતે ઘણા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેના લીધે દૂર સુધી ટ્રાફિક થઈ જાય છે. આ સર્કલની ડિઝાઇન SBNIT દ્વારા બનાવાય છે, જેને કમિશનર બંછાનિધિ પાની મંજૂર આપી છે, પરંતુ પોલીસે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી સર્કલ દૂર કરી દીધું છે. આ અંગે પાલિકા ઝોન ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું કે દરેક ટ્રાફિક પોઈન્ટ અને સર્કલો પર ટ્રાફિક તો રહેવાનો છે, સર્કલ હોય તો ટ્રાફિકનું વધુ સારી રીતે નિયમન થઈ શકે છે. ટ્રાફિક નિયમન માટે TRBની ટીમ પણ પોલીસ તંત્ર પાસે છે.